ગુડ મોર્નિંગ જય દ્વારકાથી. સવારના વાગ્યા છે, સવાર જેવું, અને હું આવી ગયો આપણે જે ગામમાં વાડી છે ત્યાં ધાણાની. તો ધાણામાં ચાર ચારા છે એ પાઈ દઈ અને પછી પાછા મળીએ. હવે આજથી વ્લોગમાં કંઈક નવીન જોવા મળશે એમાં ધાણા આપણે પી જાય. ધાણાનું આમ પણ છેલ્લું પાણી છે તો અહીં પાછું આ ખેતરે આપણે આવવાનું જ નથી. તો ચાલો અમે આ ચાર ચારા છે પાઈ ને પછી પાછું કંઈક નવું કામ કરીએ. ધાણા આપણે પી ગયા તો આ પાવડર બધું આપણે ઘરે લેતા હતા, કેમ કે અહીં દરિયો છે, બાકી તો એક મહિના દીમાં કટાઈને હળી જાય. ઘરે લેતા જાય પાસે આપણો કૂવો, એટલું પાણી હતું હજી, પાંચ કેરા ભરાઈ ગયું હતું, હજી ઘણું હતું પાણી. હાલો તમે ઘરે જઈએ અને ઘરે જઈને અમે નવીન કંઈક કામ છે કરીએ. કાંઠાને પાઈ દીધું પાણી, મોટરને કરી દઈએ બંધ. કાંઠામાં પાણી પાઈ દઈએ તો સિમેન્ટ છે પકડ છે હારી રહી. હાલો તો અમે પછી જઈએ ઘરે. કાંઠા આમ તો રેડી થઈ ગયા, હજી બે દિવસ પાણી પાઈ દે એટલે લગભગ કંઈ વાંધો નહીં આવે. બાકી છે સિમેન્ટ મૂકી દઈ તો બે દિવસ પાણી પાઈએ તો સેજ મજબૂત થઈ જાય તો વાંધો ન આવે. ક્યાં થયું છે સાડા અગિયાર જેવું અને હું જાઉં શાંતિપરા બાજુ, કેમ કે આપણા ગામમાં ફળીના મકાનનું કામ ચાલુ છે, તેના માર્બલ લેવા જાઉં. ચાલો જઈએ ઘર. શાંતિપરા આ છે માર્બલ ની દુકાન. હાલો તો દુકાન માં જઈએ અને માર્બલ આપણે લેવાના છે પસંદ કરી લઈએ. પાછા આપણે ચોરવા. હાલો તો અહીંયા કરતા હોય આપણે ઘરે છે સાડા ત્રણ જેવું અને ધાણામાં આપણે પાણી પૂરું થઈ ગયું એટલે ફ્રી છે અમે. અને આપણે એવા વાડી આટો મારવા, આપણે ઘરની બાજુમાં જ છે, અડધો કિલોમીટર જેવું થાય. અહીંયા ઘઉં છે 15-20 વીઘાના, ત્યાં એવો આટો મારવા. હાલો અમે અહીંયા આટો મારી લીધો બધી ખેતરમાં, અમે જાઉં ઘરે. ઘરે જઈને પાછા મળીએ વ્લોગમાં. પેલા વરાજન ઘડી બેઠો, કઈ આ કઈ લગ્ન છે? ટાઈમ થઈ ગયો છે 6:30 જેવું અને ઘરે આવી ગયા મહેમાન. તો વ્લોગ છે આપણે મોટો નથી બન્યો, નાનો એવો બની ગયો વ્લોગ, કેમ કે મહેમાન આવ્યા પછી આપણે બીજું કંઈ કામ તો હોય નહીં તો આપણે વ્લોગ બનાવીએ. તો આજનો વ્લોગ છે આપણે એન્ડ કરીએ, કાલે મળીએ નવા વ્લોગ સાથે.